હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટીપ અને ટ્રીકનો વિડીયો લઈને આવી છું મિત્રો, તો તમને ચોક્કસ મારો વિડીયો ગમશે. અને તમને જો મારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, હવે જો એમાં પહેલી ટ્રીક હું તમને આજે બતાવું છું કે આપણે જે પાકેલા કેળા હોય છે ને, એને આખો મહિનો ફ્રીજ વગર બહાર કેવી રીતે સાચવવાને એ હું તમને આજે બતાવીશ. મિત્રો, એક મહિનો કેળા સાચવવાને એ તો બહુ અઘરી વાત છે. તો તમે જોજો મિત્રો આ ટ્રીક. તમે તો એમાં શું કરવાનું છે, જો આપણે આવી રીતે આખી કેળાની લૂમ આવતી હોય બરાબર, આ લૂમ છે ને એકદમ આવી ફ્રેશ લેવાની અને ફ્રેશ જ રહેશે તમારે આખો મહિનો. પછી તમારે આ કેળાની લૂમ હોય છે ને એમાંથી આ ડંઠલ સુધી આખે આખું તમારે કેળું કટિંગ કરવાનું છે. છેક આ ઉપરથી રૂટ્સ આવે ને ત્યાંથી ને તમારે આ કેળાને કટ કરવાનું છે. તો આ રીતે જો તમારે કટ કરવાનું, ઉપરનું ડંઠલ કટ ન થવું જોઈએ. તમે ખાસ એની નોટ કરજો, જો ઈ કપાઈ જશે ને તો તમારા કેળા બગડશે. એનું કારણ શું છે ખબર છે તમને, કે કેળા છે ને કેળામાંથી ઇથેલિન અને ઓક્સિજન એ બંને પ્રોડ્યુસ થાય છે, એને હિસાબે કેળા જલ્દી પાકી જાય છે. એટલે આપણે આ પ્રોસિજર અટકાવવા માટે હું તમને આગળ આ ટીપ બતાવું છું. તો આપણે આ રીતે બધા કેળા ડંઠલથી જ આખી ડંઠલ લેવાની છે અને એ રીતે જ આપણે અલગ કરી લેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે જો કટિંગ કરું છું મિત્રો, જો આ રીતે બરાબર, ખાસ નોટ તમે જોજો બરાબર. તો આ રીતે હું બધા કેળા અલગ કરી લઉં છું. આ રીતે બધા જ કેળા આપણે ઉપરથી જ કટ કરવાના છે. જો તો આપણે ઓચિંતાનું ક્યાંય બહાર જવાનું થયું અને ઘરમાં કેળા વધારે આવી ગયા હોય, અને તમે ચોક્કસ આ રીતે એક વખત ટ્રાય પણ કરજો. આ રીતે જો બધા કટિંગ કરી લીધા છે, હવે તમને આગળની પ્રોસિજર બતાવી દઉં. એમાં શું કરવાનું છે, હવે આપણે આ સિલ્વર ફોઇલ લેવાની છે અને સિલ્વર ફોઇલમાં આ રીતે આપણે એને કટિંગ કરી લેશું. પછી તમારે જો આ જે કેળા આપણે કટિંગ કર્યા છે ને એને તમારે આ રીતે નાના નાના પીસમાં કટ કરી લેવાની સિલ્વર ફોઇલ. પછી તમારે એનું કેળાની સાઈઝની તમારે કટિંગ કરવાનું છે. જો આ રીતે આપણે કેળું લઈએ ને, અને આ ડંઠલ ખાસ તમે જોજો, આ રીતે તમારે અંદર રાખવાની છે ડંઠલને. આ મેઇન પેક થવી જોઈએ, એ રીતે આપણે પેક કરવાની છે. જો આ રીતે આપણે બધા કેળા પેક કરી લેશું. આને હિસાબે શું થશે કે જે ઇથેલિન અને ઓક્સિજન પ્રોડ્યુસ થાય છે ને એ અટકી જશે સિલ્વર ફોઇલને હિસાબે. એટલે તમે ઇઝીલી તમે કેળાને લાંબો ટાઈમ સુધી એવા નેવા રહેશે. આ રીતે જુઓ મિત્રો, ખાસ ઉપરનો ભાગ તમારે ખાસ પેક કરવાનો છે. તમે જોઈ શકો છો, જો આ સાઈઝના તમે એક એક કેળા આપણે પેક કરવાના છે, ક્યાંય પણ ખુલ્લું ન રહેવું જોઈએ. તો તમારા કેળો આ રીતે તમે બધા કેળા પેક કરીને રાખશો ને તો એક મહિનો સુધી તમારા કેળા બગડશે નહીં અને આવા નવા ફ્રેશ અને તાજા રહેશે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતે હું તમને બીજું પણ પેક કરીને બતાવું. આ રીતે ઉપરનો ડંઠલ જ મેઇન પેક વધારે થવો જોઈએ, એમાં જરાય કચાશ ન રહેવી જોઈએ મિત્રો. જુઓ તમે સિલ્વર ફોઇલનું કામ જ એ છે કે એને પાકતા અટકાવશે, પ્રોડ્યુસ નહીં થવા દે ઇથેલિન. જો આ રીતે જોઈ શકો છો તમે,
તો આ રીતે જો તમે મિત્રો બધા કેળા પેક કરીને રાખશો ને આખી લૂમ હોય, અને બીજું કે તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે કે આ ડંઠલ તમારી કટિંગ ન થવી જોઈએ. જો ડંઠલ કટ થઈ જશે તો તમારા કેળા બગડી જ જશે મિત્રો. આ હું તમને 100% ગેરંટી થી કહું છું કે આ તમારા કેળા આખો મહિનો આવાના ફ્રેશ રહેશે. તો જો આ રીતે હું બધા કેળા પેક કરતી જાઉં છું. મિત્રો સિલ્વર ફોઇલ થોડીક ખોશે પણ તમારા કેળા સેફ રહેશે આખો મહિનો. કદાચ તમારે અત્યારે ગરમી પડી રહી છે અને આપણે કેળા લઈ આવ્યા હોય તો સાંજ સુધી પણ નથી રહેતા, તમને ખ્યાલ જ હોય છે. તો એના માટે પણ તમે એક વખત તો ચોક્કસ આ રીતે ટ્રાય કરજો, તમને ખ્યાલ આવે કે આ બેન સાચું કહે છે કે નહીં. આ મેં આ વૈજ્ઞાનિકાનું કારણ છે મેઇન કે આ પ્રોસીજર અટકી જાય છે આપણી ઇથેલિન ને ઓક્સિજનની, એટલે એમ મેઇન રીઝન આ છે મિત્રો કે આપણે કોઈ પણ ફ્રૂટ પાકવાનો. એટલે આ રીતે જુઓ તમે જોઈ શકો છો કે હું બધા કેળા એક એક સિલ્વર ફોઇલમાં પેક કરી દીધા. તમારે આમાં નથી ફ્રીજમાં મૂકવાની જરૂર કે નથી તમારે કાંઈ પણ બીજી પ્રોસેસ, ખાલી સિલ્વર ફોઇલ લેવાની છે અને આ રીતે તમે એક એક પીસ પેક કરવાનો છે. તમે જુઓ આપણે સિલ્વર કેળા થઈ ગયા. તો મિત્રો આ રીતે જો તમે ચોક્કસ પેક કરીને એક મહિનો તો ખાસ ટ્રાય કરજો. એક મહિના સુધી આપણા કેળાને કોઈ જાતની ઉપરથી છાલ પણ નહીં બગડે અને અંદર એવા ને એવા ફ્રેશ રહેશે જયારે આપણે દુકાનમાંથી લાવ્યા હોય ને એવી જ ફ્રેશ લૂમ તમને દેખાશે મિત્રો. એટલે તમે ચોક્કસ એક વખત તો આ રીતે ટ્રાય કરજો મિત્રો. અને બીજું પણ હું તમને એક થોડુંક સજેશન આપું છું મિત્રો કે જો આપણે કેળા લેવા ગયા હોય છે ને તેને આપણને ખ્યાલ નથી આવતો કે કેળા પાકેલા હશે કે તરત જ ખવાય એવા હશે, તો જો તમે કેળું જોશો ને તો નીચે એકદમ ગ્રીન હોય છે. જો દેખાય છે તમને આમાં, આ જો વધારે ગ્રીન હોય ને મિત્રો, આ ગ્રીન ભાગ દેખાય છે, લીલો ભાગ તમને દેખાતો જ હશે, એ જો વધારે હોય ને અહીંયા સુધી હોય ને તો એ કેળા કાચા હોય. આ એનો સિમ્બોલ બતાવતો હોય મિત્રો. એટલે હંમેશા તમે કેળા લેવા જાવ ત્યારે તમારે જોઈ લેવું કે આ કેળા કેટલા પાકેલા છે ને કેટલા કાચા છે, એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. જો વધારે ગ્રીન ભાગ દેખાય તો એ તમે એક દિવસમાં ન ખાઈ શકો એટલા કાચા લાગે છે. એટલે આ પણ તમે ખાસ નોટ કરજો બરાબર. તો તમને આજે ચોક્કસ મારો આ વિડીયો તો ગમ્યો જ હશે મિત્રો, અને તમને આ યુઝફુલ પણ બહુ થશે કે ઘણી આપણે કેળા તો ઘરમાં લાવતા જ હોય છે અને સાંજ સુધી પણ નથી રહેતા. તો આ તમને ચોક્કસ ઉપયોગી થશે. તો મિત્રો તમે મારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.